हेलो एवरीवन, आगळना बधा लेक्चर में आपणे कोई एक फंक्शन नू वेरिएबल नी सापेक्षे डिफरेंशिएशन कई रीते करवू ए डिस्कस करेलू छे अने एमां घणी बधी मेथड जोईली छे। आजे आपणे कोई एक फंक्शन नू बीजा फंक्शन नी सापेक्षे डिफरेंशिएशन कई रीते करशू तेनी मेथड भणवानी छे। डिफरेंशिएट वन फंक्शन विथ रिस्पेक्ट टू अनधर फंक्शन, कोई एक फंक्शन नू बीजा फंक्शन नी सापेक्षे डिफरेंशिएशन। इफ यू एंड वी बोथ आर फंक्शन ऑफ एक्स, देन અહીંયા તમને યુ અને વી છે એ બે એક્સના ફંક્શન આપેલા છે, તો યુનું વીની સાપેક્ષે ડિફરન્શિએશન ડી યુ અપોન ડી વી ઇઝ ઇક્વલ ટુ ડી યુ અપોન ડી એક્સ અપોન ડી વી અપોન ડી એક્સ। હવે અહીંયા યુ છે એ ફંક્શન ઓફ એક્સ આપેલું છે અને વી છે એ પણ ફંક્શન ઓફ એક્સ આપેલું છે, તો યુનું વીની સાપેક્ષે વિકલન ડી વી ડી યુ અપોન ડી વી ઇઝ ઇક્વલ ટુ ડી યુ અપોન ડી એક્સ અપોન ડી વી અપોન ડી એક્સ। એટલે કે જે તમને ફંક્શન આપેલા છે, ધારો કે યુ તમને એક્સનું ફંક્શન આપેલું હોય તો એનું એક્સની સાપેક્ષે ડિફરન્શિએશન કરવાનું, વી છે એ પણ એક્સનું ફંક્શન આપેલું હોય તેનું એક્સની સાપેક્ષે ડિફરન્શિએશન કરવાનું। એના પછીના સ્ટેપમાં આપણે પેરામેટ્રિક ફોર્મનો યુઝ કરશું। આ મેથડ સેમ પેરામેટ્રિક ફંક્શનના એક્ઝામ્પલ સોલ્વ કરતા હતા એવી જ રીતે થશે। ફર્સ્ટ ખાલી આપણે યુ અને વી ધારી લઈએ એટલે પેરામેટ્રિક ફંક્શનવાળું એક્ઝામ્પલ બની જાય છે। એક્ઝામ્પલ જોઈએ, ડિફરન્શિએટ એક્સ સ્ક્વેર વિથ રિસ્પેક્ટ ટુ લોગ એક્સ। હવે અહીંયા એક્સ સ્ક્વેરનું લોગ એક્સની સાપેક્ષે ડિફરન્શિએશન કરવાનું છે, તો ફર્સ્ટ આપણે યુ અને વી ધારી લઈએ એટલે આપણું જે એક્ઝામ્પલ છે એ પેરામેટ્રિક ફોર્મવાળો એક્ઝામ્પલ બની જશે। સોલ્યુશન, લેટ યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર એન્ડ વી ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ। તમને જે ફર્સ્ટ ફંક્શન આપેલું છે એને યુ ધારી લો અને સેકન્ડ ફંક્શન આપેલું છે એને વી ધારી લો। થેરફોર હવે યુ છે એ પણ એક્સનું ફંક્શન છે અને વી પણ એક્સનું ફંક્શન છે, તો આપણે પેરામેટ્રિક ફંક્શનનો યુઝ કરી શકીએ, બરાબર છે? તો અહીંયા યુ જેનું ફંક્શન હોય એની સાપેક્ષે એનું વિકલન, થેરફોર ડી યુ અપોન ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ, ડી વી અપોન ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એક્સ, બરાબર? નાવ ડી યુ અપોન ડી વી ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા મૂકી દઈએ, ડી યુ અપોન ડી એક્સ અપોન ડી વી અપોન ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ અપોન વન અપોન એક્સ। હવે વન અપોન એક્સ એટલે કે છેદનો છેદ અંશમાં લખી શકાય, તો ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ ક્યુબ, દેટ ઇઝ આન્સર। એવી જ રીતે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ, ડિફરન્શિએટ એ સાઇન એક્સ વિથ રિસ્પેક્ટ ટુ બી કોસ એક્સ। હવે અહીંયા તમને બે ફંક્શન આપેલા છે, એક ફંક્શનનું બીજા ફંક્શનની સાપેક્ષે આપણે વિકલન મેળવવાનું છે। લેટ યુ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન એક્સ એન્ડ વી ઇઝ ઇક્વલ ટુ બી કોસ એક્સ, ધેરફોર યુ પણ એક્સનું ફંક્શન આપેલું છે અને વી પણ એક્સનું ફંક્શન આપેલું છે, તો યુનું એક્સની સાપેક્ષે ડિફરન્શિએશન એટલે કે ડી યુ અપોન ડી એક્સ મેળવવું પડશે, એવી જ રીતે વીનું એક્સની સાપેક્ષે ડિફરન્શિએશન ડી વી અપોન ડી એક્સ મેળવવું પડશે। ધેરફોર ડી યુ અપોન ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોન્સ્ટન્ટ સાઇન એક્સનું ડિફરન્શિએશન કોસ એક્સ એન્ડ ડી વી અપોન ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ બી કોન્સ્ટન્ટ કોસ એક્સનું ડિફરન્શિએશન માઇનસ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પ્લસ માઇનસ માઇનસ બી ઇન્ટુ સાઇન એક્સ। હવે અહીંયા તમને ડી યુ અપોન ડી એક્સ એન્ડ ડી વી અપોન ડી એક્સ મળી ગયા, તો આપણે ફોર્મ્યુલા જે પેરામેટ્રિક ફોર્મને આપણે ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો એ જ ફોર્મ્યુલા આવશે, અને ડિફરન્શિએટ વન ફંક્શન વિથ રિસ્પેક્ટ ટુ અનધર ફંક્શન બેની ફોર્મ્યુલા સેમ જ છે। નાવ ડી યુ અપોન ડી વી ઇઝ ઇક્વલ ટુ ડી યુ અપોન ડી એક્સ અપોન ડી વી અપોન ડી એક્સ। હવે અહીંયા ડી યુ અપોન ડી એક્સની વેલ્યુ આપણે જાણીએ છીએ એ કોસ એક્સ, અપોન ડી વી અપોન ડી એક્સની વેલ્યુ આપણને ખબર છે માઇનસ બી સાઇન એક્સ, તો બંનેની વેલ્યુ મૂકી દઈએ, તો અહીંયા એ કોસ એક્સ અપોન માઇનસ બી સાઇન એક્સ, માઇનસ આપેલું છે તો એને આપણે આગળ લખી શકીએ એટલે માઇનસ એ અપોન બી ઇન્ટુ કોસ એક્સ અપોન સાઇન એક્સ। આપણે જાણીએ છીએ કે ટ્રિગોનોમેટ્રિકની ફોર્મ્યુલા મુજબ કોસ અપોન સાઇન ઇઝ ઇક્વલ ટુ કોટ થાય, તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ અપોન બી ઇન્ટુ કોટ એક્સ, ધેટ ઇઝ આન્સર। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, ડિફરન્શિએટ લોગ ટુ એક્સ વિથ રિસ્પેક્ટ ટુ એ રેસ ટુ ટુ એક્સ। હવે અહીંયા તમને જે બે ફંક્શન આપેલા છે, ફર્સ્ટ જે ફંક્શન આપેલું છે એને યુ ધારી લઈએ, સેકન્ડ ફંક્શન આપેલું છે એને વી ધારી લઈએ। સોલ્યુશન, લેટ યુ ઇઝ ઇક્વલ ટુ લોગ ટુ એક્સ એન્ડ વી ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ ટુ એક્સ, ધેરફોર યુ એક્સનું ફંક્શન આપેલું છે એન્ડ વી પણ એન એક્સનું ફંક્શન આપેલું છે, ધેરફોર ડી યુ અપોન ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ
डी अपॉन डी एक्स ऑफ लॉग टू एक्स बने बाजू डी बाय डी एक्स एप्लाय कर दियो। हवे फर्स्ट अहीं डी यू अपॉन डी एक्स मेळवी लईए एना पछी डी वी अपॉन डी एक्स मेळवशुं। तो धेरफोर डी यू अपॉन डी एक्स हवे अहीं लॉग टू एक्स आपेलू छे एटले के एक्स नी जग्याए कोईपण तमने मल्टीपल ऑफ एक्स आपेलू छे तो अहीं चेन रूलनो यूज करवो पड़शे। लॉग टू एक्स में लॉग छे आउटर फंक्शन छे अने टू एक्स छे ए इनर फंक्शन छे। तो જ્યારે આપણે ચેન રૂલનો યુઝ કરીએ છીએ ત્યારે ડિફરન્શિએશન ઓફ આઉટર ફંક્શન ઇન્ટુ ડિફરન્શિએશન ઓફ ઇનર ફંક્શન, તો અહીંયા પહેલાં આપણે લોગ ટુ એક્સનું ડિફરન્શિએશન કરશું ઇન્ટુ ટુ એક્સનું ડિફરન્શિએશન, તો લોગ ટુ એક્સનું ડિફરન્શિએશન વન અપોન ટુ એક્સ ઇન્ટુ ડી બાય ડી એક્સ ઓફ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટુ એક્સ ઇન્ટુ ટુ એક્સનું ડિફરન્શિએશન ટુ એઝ ઇટ ઇઝ ઇન્ટુ એક્સનું ડિફરન્શિએશન વન ઇઝ ઇક્વલ ટુ 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 કેન્સલ થઈ જશે એટલે આન્સર મળશે વન અપોન એક્સ। એવી જ રીતે ડીવી અપોન ડી એક્સ ફાઇન કરીએ, ડીવી અપોન ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમને એ રેસ ટુ ટુ એક્સ આપેલા છે, એ રેસ ટુ એક્સની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ એ રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ એ બેઝ ઈ, તો અહીંયા એક્સની જગ્યાએ ટુ એક્સ આપેલા છે તો અહીંયા પણ ચેઇન રૂલનો યુઝ કરવો પડશે। અહીંયા એ રેસ ટુ ટુ એક્સ છે એ આઉટર ફંક્શન છે અને ખાલી ટુ એક્સ એ ઇનર ફંક્શન થશે, એટલા માટે ફર્સ્ટ આપણે એ રેસ ટુ ટુ એક્સનું ડિફરન્શિએશન કરીએ તો એ રેસ ટુ એક્સવાળી ફોર્મ્યુલા મુજબ કરી શકાય, તો ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ ટુ એક્સ ઇન્ટુ લોગ એ બેઝ ઈ ઇન્ટુ ડી બાય ડી એક્સ ઓફ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ ટુ એક્સ ઇન્ટુ લોગ એ બેઝ ઈ, ના લખો તોય ચાલે અને લખો તોય ચાલે, ઇન્ટુ ટુ એક્સનું ડિફરન્શિએશન ટુ એઝ ઇટ ઇઝ ઇન્ટુ એક્સનું વન, તો ઇઝ ઇક્વલ ટુ ટુ ઇન્ટુ એ રેસ ટુ ટુ એક્સ ઇન્ટુ લોગ એ બેઝ ઈ। ધેરફોર હવે આપણે જે ફોર્મ્યુલા છે એમાં વેલ્યુ મૂકી દઈએ, ડીવી અપોન ડીયુ અપોન ડીવી ઇઝ ઇક્વલ ટુ ડીયુ અપોન ડી એક્સ અપોન ડીવી અપોન ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડી યુ અપોન ડી એક્સ, તમને શું મળ્યું વન અપોન એક્સ અપોન ટુ ઇન્ટુ એ રેસ ટુ ટુ એક્સ ઇન્ટુ લોગ એ બેઝ ઈ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એક્સ એટલે છેદ છે એ છેદમાં જતો રહે ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટુ એક્સ ઇન્ટુ એ રેસ ટુ ટુ એક્સ ઇન્ટુ લોગ એ બેઝ ઈ, ધેટ ઇઝ આન્સર। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, ડિફરન્શિએટ સાઇન ઇન્વર્સ એક્સ વિથ રિસ્પેક્ટ ટુ કોસ ઇન્વર્સ એક્સ। અહીંયા પણ તમને એક ફંક્શનનું બીજા ફંક્શનની સાપેક્ષે ડિફરન્શિએશન કરવાનું છે, તો ફર્સ્ટ જે ફંક્શન આપેલું છે એને યુ ધારી લઈએ, એના ઉપરથી ડી યુ અપન ડી એક્સ ફાઇન કરીએ। લેટ યુ ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ, ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ઓન બોથ સાઇડ્સ વી ગેટ બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન કરતા ડી યુ અપન ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડી અપન ડી એક્સ ઓફ સાઇન ઇન્વર્સ એક્સ। ધેરફોર ડી યુ અપોન ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ વન અપોન અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર। એવી જ રીતે જે સેકન્ડ ફંક્શન આપેલું છે એને વી ધારી લઈએ, લેટ વી ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ એક્સ, ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ઓન બોથ સાઇડ્સ વી ગેટ ધેરફોર બંને બાજુ ડી બાય ડી એક્સ એપ્લાય કરતા ડીવી બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડી એક્સ ઓફ કોસ ઇન્વર્સ એક્સ, ધેરફોર ડીવી બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ એક્સની ફોર્મ્યુલા માઇનસ વન અપોન અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર। સાઇન ઇન્વર્સ એક્સ અને કોસ ઇન્વર્સ એક્સની ફોર્મ્યુલામાં ખાલી માઇનસનો તફાવત આવે, બાકી બંને ફોર્મ્યુલા સેમ જ છે। ધેરફોર હવે જે આપણી ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા ડી યુ અપન ડી વી યુનું વીની સાપેક્ષે ડિફરન્શિએશન ઇઝ ઇક્વલ ટુ ડી યુ અપન ડી એક્સ અપોન ડી વી અપન ડી એક્સ, ડી યુ અપન ડી એક્સ અને ડી વી અપન ડી એક્સ બંનેની વેલ્યુ મૂકી દઈએ ઇઝ ઇક્વલ ટુ વન અપોન અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર અપોન માઇનસ વન અપોન અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર। હવે અહીંયા અંશ અને છેદ બે સરખા છે, ખાલી પ્લસ માઇનસનો તફાવત છે, તો બે કેન્સલ કરી શકાય, છેદમાં માઇનસ વન વધશે એટલે વન અપોન માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન। ધેરફોર ડી યુ અપોન ડી વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન, ધેટ ઇઝ આન્સર। અહીંયા તમને કોઈ પણ આવા બે ફંક્શન આપેલા હોય તો ફર્સ્ટ જે ફંક્શન આપેલું છે એને યુ ધારી લો અને સેકન્ડ ફંક્શનને વી ધારી લો, એના પછી જે ફંક્શન જે વેરિયેબલનું ફંક્શન હોય એની સાપેક્ષે એનું વિકલન કરી નાખો,
एना पछी लास्ट में डीयू अपन डीवी नी फॉर्म्यूला मूकी अने एमां वेल्यू मूकी दऊं जे आंसर मळशे। आजना लेक्चर में आपणे वन फंक्शन डिफरेंशिएट टू अनधर फंक्शन एना एक्जाम्पल जोयेला छे। आवा तमने कोई पण एक्जाम्पल आपेला होय तो आ सेम मेथड थी तमे सोल्व करी शकशो। आगळना लेक्चर में आपणे एक नवी मेथड भणीशुं। थैंक यू।